Hello friends, let's start for today's general science topic. So first, write your day date, next and roll number, food for growth, એટલે વિકાસ માટે ખોરાક. All the above food items help in body building, એટલે અહીંયા ઉપરનો જે બધો જ ખોરાક છે એ શરીરના બંધારણમાં મદદ કરે છે, બોડી બિલ્ડિંગ, એટલે શરીરનું બંધારણ. They are good for bones, blood and teeth, અને તેઓ લોહી, હાડકા અને દાંત માટે સારા છે. કયા કયા છે? લેન્ટિલ્સ, પછી પીસ, વટાણા, એગ્સ એટલે ઈંડા, બટર, માખણ, ચિકન, પછી ફિશ, માછલી, મિલ્ક, દૂધ એન્ડ બીન્સ એટલે કઠોળ. દે હેલ્પ અસ ટુ ગ્રો, તેઓ આપણને વિકસવામાં મદદ કરે છે. ધે ટેક કેર ઓફ ધ વિયર એન્ડ ટીયર ઇન અવર બોડી, તેઓ આપણા શરીરમાં કોઈ ભાંગતૂટ થઈ હોય તેમાં સાર સંભાળ લે છે. ધે હેલ્પ રિગેન સ્ટ્રેન્થ, એટલે તેઓ તાકાત પાછી મેળવવામાં પણ મદદ કરે છે. યા રિગેઇન એટલે પાછા મેળવવા, ધે સ્ટ્રેન્થ એટલે તાકાત. મિલ્ક ઇઝ કોલ્ડ અ કમ્પ્લીટ ફૂડ, દૂધ છે એને સંપૂર્ણ આહાર કે ખોરાક કહે છે. કમ્પ્લીટ ફૂડ એટલે સંપૂર્ણ ખોરાક. ઇટ ગિવ્સ અસ એનર્જી, હેલ્પ અસ ગ્રો એન્ડ પ્રોટેક્ટ અસ ફ્રોમ ડિસીઝીસ, તે આપણને ઉર્જા આપે છે, પછી વિકસવામાં મદદ કરે છે અને રોગો સામે રક્ષણ આપે છે. હાર્ડ ક્રિસ્પ ફ્રૂટ્સ લાઈક એપલ્સ એન્ડ પિયર્સ ક્લીન એન્ડ સ્ટ્રેન્ડન ધ ટીથ એન્ડ ગમ્સ, એટલે કઠણ કરકરા ફળ છે જેવા કે સફરજન, પિયર્સ, નાસપતિ, આ બધા જ આપણા દાંત અને પેઢા છે એને સ્વચ્છ અને મજબૂત બનાવે છે. ક્રિસ્પ એટલે કરકરા. ફ્રૂટ્સ લાઈક મેંગોઝ એન્ડ પપૈયા, ગ્રીન લીફી વેજીટેબલ્સ એન્ડ કેરટ્સ કન્ટેઈન ફાઇબરસ વિચ હેલ્પ ઇન થ્રોઈંગ આઉટ ધ સોલિડ વેસ્ટ ફ્રોમ ધ બોડી, એટલે ફળ જેવા કે કેરી અને પપૈયા, પછી લીલા પાંદડા વાળા શાકભાજી, ગાજર, આ બધાની અંદર શેનો સમાવેશ થાય છે? તો કે રેસાનો, અને જે આપણને શેમાં મદદ કરે છે? જે ઘન કચરો છે ને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. ફાઇબ્રસ એટલે રેસા, એન્ડ થ્રોઈંગ એટલે ફેંકવા. ફૂડ આઇટમ્સ કેન આઈધર બી કુક્ડ ઓર ઈટન રો, ખોરાકની વસ્તુઓ છે એને કાં તો રાંધવામાં આવે અથવા તો એને કાચા ખવાય છે. કુકડ એટલે રાંધેલો, એન્ડ રો એટલે કાચો. વાય ડુ વી કુક ફૂડ, આપણે શા માટે ખોરાકને રાંધીએ છીએ? કે સર્ટેન ફૂડ્સ લાઈક રાઈસ, વ્હીટ, ફિશ એન્ડ મીટ શુડ બી ઈટન આફ્ટર કુકિંગ, એટલે ચોક્કસ અમુક ખોરાક જેવા કે ચોખા, ઘઉં, માછલી અને માંસ, આ બધાને ખાતા પહેલા રાંધવા પડે છે. એ છે રાઈસ, ચપાટી, ફ્રૂટ્સ એન્ડ સલાડ. કુકિંગ મેક્સ ફૂડ સોફ્ટ એન્ડ ટેસ્ટી, રાંધવાથી ખોરાક છે એ કેવો બને છે? કે નરમ અને સ્વાદિષ્ટ બને છે. ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. થર્ડ, કુકિંગ કિલ્સ જર્મ્સ, રાંધવાથી કીટાણુ છે જીવાણુ એ પણ મરી જાય છે. ફોર્થ, કુક્ડ ફૂડ ઇઝ ઇઝી ટુ ડાયજેસ્ટ, અને આજે રાંધેલો ખોરાક છે એ પાચનમાં પણ કેવો છે? સરળ. ડાયજેસ્ટ એટલે પાચન. વી કેન ઇટ સર્ટેન ફૂડ આઇટમ્સ રો, અને કેટલીક ખોરાકની વસ્તુઓ છે ને આપણે કાચી ખાઈ શકીએ છીએ. ફર્સ્ટ, મોસ્ટ ઓફ ધ ફ્રૂટ્સ આર ઇટન રો, મોટા ભાગના ફળ છે અને આપણે કાચા ખાઈએ છીએ. ક્યુકમ્બર, ટોમેટો, લેટસ આર ઇટન રો એઝ સલાડ, કાકડી, ટમેટા અને લેટસ એટલે એક જાતની ભાજી, આ બધાને આપણે શું કરીએ છીએ? સલાડ તરીકે કાચા ખાઈએ છીએ. થર્ડ, વેજીટેબલ સલાડ એન્ડ ફ્રૂટ સલાડ આર ગુડ ફોર હેલ્થ, એટલે આપણે શાકભાજીનું સલાડ બનાવીએ તો ફળનું સલાડ બનાવીએ તો એ સ્વાસ્થ્ય માટે સારું છે. સો આઈ હોપ ફ્રેન્ડ્સ યુ અન્ડરસ્ટેન્ડ.